પાટણના જલારામ મંદિર પરિસરનો મહાસુદ બારસને બુધવારના પવિત્ર દિવસે 15મો વાર્ષિક પાટોત્સવ ભક્તિસભર માહોલમાં હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવ સાથે ઉજવવામાં આવ્યો હતો. શ્રી જલારામ મંદિર પરિસરના 15મા પાટોત્સવ નિમિત્તે વહેલી સવારે શ્રી જલારામ બાપા સહિત અન્ય દેવી દેવતાઓના અભિષેક અને મહાઆરતી સાથે હવન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યજ્ઞના યજમાન પદે મંદિરના પૂજારી પરિવારના સ્વાતિબેન ધર્મેન્દ્રભાઈ રાવલે લાવો લીધો હતો. મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા હવન યજ્ઞ સહિતના ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં પાટણની ધર્મપ્રેમી જનતા સાથે જલારામ ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. શ્રી જલારામ મંદિર પરિસરના 15મા પાટોત્સવને સફળ બનાવવા મંદિરના પૂજારી રશ્મિકાંતભાઈ રાવલ તેમજ ટ્રસ્ટી નારાયણભાઈ ઠક્કર, વ્યોમેશભાઈ પરીખ સહિતના જલારામ ભક્તોએ સુંદર આયોજન સાથે જહેમત ઉઠાવી હતી. જલારામ બાપાની ફોટાની સ્થાપના કરવામાં આવી તે પછી 2008માં અનેક દેવદેવીઓની સતી દેવદેવીઓની અહીં આગળ પ્રતિષ્ઠા કરવામાં આવી. જલારામ ધામ, શિવધામ, શક્તિધામ ત્રણ ધામો બનાવવામાં આવ્યા. જલારામ ધામમાં જલારામ બાપા, સીતારામ, રાધાકૃષ્ણ, તિરુપતિ બાલાજી અને ગુરુ દત્તાત્રેયની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. શિવધામમાં શિવલિંગ, ગણપતિ દાદા, ગંગા મૈયા અને પાર્વતી માતાની પણ સ્થાપના કરવામાં આવી. અહીં આગળ શક્તિધામ પણ બનાવવામાં આવ્યું છે. એમાં અંબે મૈયા, વિરાજ માતા, મહાકાળી માતા, મહાલક્ષ્મી માતા અને અન્નપૂર્ણા દેવીની સ્થાપના કરવામાં આવી. તે પછી ગણપતિ દાદા, હનુમાન દાદા, એ પછી શનિ મહારાજ, હનુમાન દાદાની પણ પૂજા થાય એટલા માટે એની પણ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી. સીતારામ માતાની અને બૈરાદેવ બાપાની પણ મૂર્તિની સ્થાપના કરવામાં આવી. એટલે આજનો દિવસ એ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે. એટલે આજે આગળ જલારામ બાપાનો યજ્ઞ કરવામાં આવે અને એનો લાભ અમારા પૂજારીજી મહારાજ ધર્મેન્દ્રભાઈ લીધો એનો અમને ખૂબ આનંદ છે. અહીં આગળ જ્યારે ભક્તો આવે છે એમનું હું સ્વાગત કરું છું. પણ ખરેખર જલારામ ગામમાં અહીં આગળ જે પૂજાપાઠ થાય છે ઉપરાંત અહીં આગળ સિનિયર સિટીઝન માટેના પણ કાર્યક્રમો થાય છે. કન્યાઓને ફ્રી લગ્ન કરી આપવામાં આવે છે અને જે બાળકો અપંગ છે બાળપણથી એમના માટેની ફિઝિયોથેરાપી પણ ફ્રી કરી આપવામાં આવે છે. આમ જલારામ બાપાના ધામમાં અનેક સેવાઓ થાય છે. આપ આવો અને મુલાકાત લો.